હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈ રામ. નવા વર્ષના સાલ મુબારક, હેપી ન્યુ યર. હવે 12મા ધોરણમાં ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકીમાં આપણે લાસ્ટ ટોપિકની માં ચર્ચા કરી હતી પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણ. હવે એના આધારિત દાખલા જોશું. આ દાખલા છે એ બોર્ડ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. એ ટોપિક રિલેટેડ ક્વેશ્ચન દાખલાઓ હોય છે. આ ઉપરાંત કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા આધારિત દાખલાઓ છે એ પૂછાતા હોય છે. વધુમાં એક તમને કહી દઉં કે આ ટોપિક આપણે પૂરો થાય પછી તરત જ છે એ કયા ચેપ્ટરમાંથી બોર્ડમાં કેટલું નીકળી ગયું છે આ વર્ષ પૂરતું એનું હું અલગથી વિડીયો બનાવીશ. પરંતુ એ ખાસ કરીને મેથ્સ વાળા માટે ઉપયોગી થશે. બી ગ્રુપ વાળા કે જેને નીટ આપવાની છે એના માટે એટલો ઉપયોગી થશે નહીં. હા, બોર્ડ એક્ઝામ માટે એને રાહત મળશે કે બોર્ડમાં એટલું ઓછું વાંચવાનું, ઓછું પાકું કરવાનું. પરંતુ ટોપિક તો બધા એને ક્લિયર કરવાના જ છે, બરોબર? તો એનો વિડીયો અલગ બનાવીશ. પણ આજે આપણે જોઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણ આધારિત દાખલાઓ. અને પ્રથમ ક્રમની પ્રક્રિયામાં N2O5 નું વિઘટનની પ્રક્રિયા આપી કે જેની 318 કેલ્વિન તાપમાને સાંદ્રતા છે 1.24×10^-2 મોલર અને 60 મિનિટ બાદ ઈ સાંદ્રતા ઘટીને, શબ્દ વાપરો છે ઘટીને, 0.2×10^-2 મોલર થાય તો એનો વેગ અચળાંક શોધો. કે શોધવાનું છે? વધુમાં હું T1 આપ શોધવાનું કહું છું, એનો અર્ધાયુ સમય પણ શોધવાનો. ઉદાહરણનો 4.5. તો આની અંદર બે સમીકરણ આવશે. ક્યુ? તો કે K બરાબર 2.303/T log R0/RT અને અર્ધાયુ સમય માટે T1 બરાબર 0.693/K, જે ઓલરેડી આપણે આ બંને સમીકરણ છે તારવી લીધા છે. તો એમાં મૂલ્ય મૂકી દો 2.303 60 મિનિટ log 1.24×10^-2 મોલર 0.2×10^-2 મોલર. સાદરૂપ આપો 2.303 log 6.2 આવશે ભાગ્યા 60 મિનિટ ઉપર આવેલે મિનિટ ઇન્વર્સ. પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ મિનિટ ઇન્વર્સ, સમય ઇન્વર્સ 2.303. હવે log 6.02 મેન્યુઅલ આપણે log ટેબલ વડે જોતા હોય તો દશાંશ ચિહ્ન પહેલા એક સંખ્યા ગણવાની, એક સંખ્યા છે 1-1 એટલે 0.62 નું 0 માં 7924/60 મિનિટ ઇન્વર્સ. એનું સાદરૂપ આપો એટલે k આવશે 0.0304 મિનિટ ઇન્વર્સ. આ 2 માર્કનો દાખલો થયો, પણ એનો અર્ધાયુ સમય શોધો એમ પૂછે. તો T1 બરાબર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 0.693/K 0.693 કે 0.0304 એ મિનિટ ઇન્વર્સ છે. ઉપર આવે તો મિનિટ 22.8 મિનિટ. અહીં જ્યારે થિયરીમાં દાખલો પૂછે ત્યારે એકમ સહિત 2-3 પોઈન્ટ છે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું. અહીં ટાઇટલ આપવાનું કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણ મુજબ. આ બધું રિપ્રેઝન્ટ કરો ત્યારે તમને પૂરા માર્ક મળે. વ્યવસ્થિત સ્ટેપ જોઈ લેજો. હવે નેક્સ્ટ ઉદાહરણ 4.8 મોસ્ટ આઈમ્પી દાખલો છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાને 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય એ 50% પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા લગભગ 10 ગણો હોય છે. શબ્દ વાપરું છું લગભગ 10 ગણો હોય છે. કેટલું? 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય એ 50% કરતા લગભગ 10 ગણો હોય છે. તો આ દાખલો છે આપણે સાબિત કરવાનો છે આ સમીકરણ કે T 99.9% = 10×T 50%. તો પહેલું સ્ટેપ 99.9% પૂર્ણ થવા માટે
લાગતો સમય તે 99.9% મૂળ સાંદ્રતા. હવે ટકામાં આવી ગઈ તો મૂળ સાંદ્રતા કેટલી લેવાની? તો કે 100%. આરટીટી સમયે 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય તે સમયે બાકી રહેતી સાંદ્રતા કેટલી? આ સ્ટેપ અગત્યનું છે. તો 100% હતી, 99.9% સાંદ્રતા વપરાઈ ગઈ, તો બાકી કેટલી રહી? 0.1%. તો તે 99.9% બરાબર 2.303/k log r નોટ બાય rt, કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો સૂત્ર એક જ આવશે, 2.303 log 100/0.8. હવે k ન આપેલો હોય તો મૂંઝાવણ નથી, કારણ કે અહીંયા બે સમીકરણનું કમ્પેરિઝન કરવાનું છે. કેવું? એક 99.9% પૂર્ણ થાય અને બીજું 50% પૂર્ણ થાય. સાદુરૂપ આપો, 2.303 log 100/0.1 એટલે 1000/k, 2.303 log 1000, ચાર આંકડા છે, ચારો છે એટલે 3.000/k. સાદુરૂપ આપી દો તો વાંધો નહીં. 3 × 2 = 6, 6.9 આટી 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય. હવે 50% પૂર્ણ થવા માટે લાગતો સમય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે ઓલરેડી સૂત્ર તારવેલું છે, અડધાયું સમય. 50% એટલે અડધાયું સમય. અડધાયું સમય 0.693/k, નહીં તો તમે અલગથી તારવી શકો 50%. તો 100/50 એટલે આ જ આવશે. સમીકરણ બે, સમીકરણ એક બે નો ગુણોત્તર લેતા સરખામણી કરવી છે. એટલે સમીકરણ એક અને બે નો ગુણોત્તર લઈ લો. T 99.9% ભાગ્યા T 50% બરાબર 6.909/k, 0.693/k. સાદુરૂપ આપો, T 99.9% આનું સાદુરૂપ આપશો એટલે 9. something આવશે, એટલે રાઉન્ડ અપ 10 × T 50%. સમીકરણ દર્શાવે છે કે 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય એ 50% અથવા અડધાયુ સમય કરતા લગભગ 10 ગણો હોય છે. બરોબર. તો આ પ્રકારના દાખલામાં અગત્યનું એ છે, સમીકરણની અંદર યોગ્ય મૂલ્ય મૂકી એનું સાદુરૂપ આપો. એકદમ સિમ્પલ હોય છે અને આ ટાઈપના બોર્ડમાં પૂછાઈ શકે છે. હજી એના જેવો જ બીજો કરીએ કે અહીં 99% પૂર્ણ થવા માટે લાગતો સમય, 99% પૂર્ણ થવા માટે લાગતો સમય એ 90% પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા બમણો હોય છે. કેટલો હોય છે? બમણો. આ દાખલો સ્વાધ્યાયનો 18મો છે. 99% પૂર્ણ થવા માટે લાગતો સમય એ 90% પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા લગભગ બમણો છે. તો અહીં 99% પૂર્ણ થવા માટે લાગતો સમય T 99% બરાબર 2.303/k log r0/rt. અહીં r0 મૂળ સાંદ્રતા 100%,
आर टी टी समय बाकी रहती सांद्रता वारं वार एक ना एक शब्द वापरू छु बाकी रहती सांद्रता એટલે શું હતી અહીં 99% પૂર્ણ થઈ ગઈ એટલે કે 1% તો टी 90% बराबर 2.303 बाय के लॉग सोना छे मैं एक 2.303 लॉग 100 भाई का के 2.303 गुणिया बे भाई का के लॉग 100 એટલે 2 कारण के तरह आंकड़ा है तरह ओछा एक એટલે 2 2.10 નું 0 માં 0 0 આ સમીકરણ એક થયો હવે એવી રીતે 90% પૂર્ણ થવા માટે લાગતો સમય t 90% બરાબર 2.303 બાય k log r નોટ બાય rt 2.303 બાય k log 100% હતું 90% પૂર્ણ થઈ ગઈ 90% પૂર્ણ થઈ ગઈ બાકી કેટલું રહ્યું 10% 2.303 log 10 ભાગ્યા કે 2.303 log 10 એટલે 1 સમીકરણ 2 કયો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા t 90% ભાગ્યા t 90% બરાબર 2.303 गुणिया बे भाईगा के 2.303 गुणिया एक भाईगा के साधु बापो टी 99% इक्वल टू बे गुणिया टी 90% समीकरण सुन दर्शावे छे के 99% पूर्ण થવા માટે લાગતો સમય એ 90% કરતા બમણો હોય છે અને હવે આ જ દાખલો માં તમારે હોમવર્ક માં T99.9% बराबर T90% रकम बोलू छू प्रथम क्रम की प्रक्रिया होमवर्क माटे प्रथम क्रम की प्रक्रिया में 99.9% पूर्ण થવા માટે લાગતો समय ए 90% पूर्ण થવા માટે લાગતા समय करता કેટલો હોય છે કેટલા ગણો હોય છે જેટલા ગણો હોય એ તમારે આ રીતે ગણીને મને હોમવર્કમાં મોકલવાનો રહેશે અહીં બે એ પ્રકારના દાખલા કરાવ્યા ત્રીજો હોમવર્કમાં તમારે જાતે ગણી અને મોકલવાનો રહેશે હવે એમસીક્યુ ટાઈપના દાખલા પ્રથમ ક્રમની પ્રક્રિયા આધારિત જોઈએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાને 7/8 પૂર્ણ થવા માટે 7 અષ્ટમાંશ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે તો 7/8 એનું સમીકરણ શું ઓપ્શનો નથી આપતો ડાયરેક્ટ એમસીક્યુ જ કરાવું છું તો અહીં ધારો કે r નોટ બરાબર 1 સ્મોલર હોય તો rt કેટલું બાકી રહેશે t સમય કયો છે 7/8 સમય બરાબર ધ્યાન રાખજો કેટલો બાકી રહેશે તો કે 1 સ્મોલર હતું 7/8x એ પૂર્ણ થયું 7/8 t સમયે અહીં 7/8 એ કેટલો જથ્થો બાકી રહેશે t સમય કયો છે 7/8 તો કેટલો રહેશે તો કે x/8 હવે t 7/8 બરાબર 2.303 બાય k log r નોટ બાય rt 2.303 બાય k log x ના છેદમાં x બાય 8 2.303 બાય k log 8 કેટલો આવશે log 8 2.303 by k log 2 raised to 3 બરોબર કોઈ પણ આમાં ઓપ્શન આપી શકે
લઈએ કે t 4 બાય 5 કેટલું થશે બરોબર તો આ રીતે સાદરૂપ ના હોય તો 4 બાય 5 હોય 6 બાય 7 હોય તો હજી આપણે આમાં એકવાર જોઈ લઈએ r નોટ x મોલર r t t સમયે કયો સમય 4 બાય 5 સમયે બાકી રહેતી સાંદ્રતા કેટલી x માઈનસ 4 બાય 5 x એટલે આવશે x બાય 5 તો t 4 બાય 5 ઇક્વલ ટુ 2.303 log x ના છેદ માં x બાય 5 2.303 બાય k log 5 આ ઓપ્શન આપ્યું હોય આ ઓપ્શન આપ્યું હોય આ ઓપ્શન આપ્યું હોય હવે t 1 બાય 2 સમય કેટલું તો અહીં ડાયરેક્ટ જ લખી નાખો t 1 બાય સમય 2.303 બાય k log 2 t 3 બાય 4 સમયે કેટલું તો ડાયરેક્ટ લખી નાખું છું 2.303 બાય k log 4 ત્રણ ચતુર્થાંશ સમયે કેટલું રહેશે log 4 એક દ્વિતીયાંશ સમયે log 2 પણ ક્યારે 7 8 4 5 1 2 3 4 t 5 by 6 તો 2.303 by k log 6 આ રીતે સાદરૂપ આપી લેવાની છૂટ પણ ક્યારે 7 8 હોય 1 2 હોય 3 4 હોય 5 6 હોય તો એ છેદ એમાં log માં આવી જશે આ એક શોર્ટકટ રીત માટે બરોબર પણ હા ધારો કે આ રીત ન હોય फोर बाय सिक्स समय एक हुए फोर बाय सिक्स बराबर तो शू करवानी फोर बाय सिक्स तो अहीं टी आर नॉट एक्स मोलर छे आर टी टी समय बाकी रहती सांद्रता एक्स ओछा फोर बाय सिक्स एक्स तो आवशे टू एक्स बाय सिक्स एक्स बाय थ्री तो log અહીંયા t 4 by 6 તો 2.303 by k log 3 આવી છે અહીં x મોલર છે x છેદમાં x by 3 2.303 log 3 by k પણ ટૂંકમાં જોઈએ તો આ પ્રકારના દાખલા હવે MCQ માં કઈ રીતે પૂછાણું તો જોઈએ બરાબર ધ્યાન રાખજો કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો 1 બાય 2 અર્ધાયુ સમય અને 7 બાય 8 સમય માટે લાગતા સમયનો ગુણોત્તર કેટલો કેટલું એક દ્વિતીયાંશ પૂર્ણ થવા માટે અને 7 બાય 8 પૂર્ણ થવા માટે લાગતો સમયનો ગુણોત્તર કેટલો છે તો 1 બાય 8 માટે આપણે 1 બાય 2 છે તો 2.303 બાય k log 2 આ ડાયરેક્ટ લખી શકું એવી રીતે t 7 બાય 8 2.303 બાય k log 8 હું ડાયરેક્ટ લખી શકું 7 બાય 8 હોય તો log 8 હાજી 8 ની જગ્યાએ હું લખી નાખું 2 3 બરાબર તો હવે t 1 બાય 2 જેમ t 7 બાય 8 એનો ગુણોત્તર લઈએ તો 2.303 log 2 છેદમાં k 2.303 log 2 તણકા કે તો સાદરૂપ આપો ઘાત આગળ આવે તો અહીં આવશે 1/3 કેટલો આવશે 1/3 સાદરૂપ આપો એટલે તો અહીં એક દ્વિતીયાંશ પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય અને 7/8 પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમયનો ગુણોત્તર 1/3
एमसीक्यू में ऑप्शन में आप एक जेम त्रण त्रण जेम एक बे जेम पांच गमे ऑप्शन आप तो आ प्रकार फक्त ने फक्त प्रथम क्रम की प्रक्रिया ना संकलित वेग समीकरण आधारित अने ये आ शॉर्टकट में तमे करी सको छो व्यवस्थित जोई लियो। स्वाध्यायनो चार पॉइंट चौदह आपण मोस्ट टाइम भी छे C14 जे रेडियो सक्रिय कार्बन कहेवाय रेडियोमेट्रिक डेटिंग में एटले के पुरातत्व जे नमूनो केटला वर्ष जूनो छे एना माटेनी एक पद्धति छे रेडियोमेट्रिक डेटिंग तो ए नक्की करशे ई C14 ना आधारे कारण के C14 छे ए सतत छे ए पॉजिटॉन इलेक्ट्रॉन छे ए उत्सर्जित करतो होय छे C14 एनो अर्धायुष समय एको छे 5730 वर्ष 5730 वर्ष तो एमा जीवित वृक्षनी सरखामणीमां ए वृक्षना 80% C14 नी रेडियो एक्टिविटी जणाय કેના કરતા જીવિત વૃક્ષ કરતા છે એ મૃત ને નમૂનો જે હતો વૃક્ષનો એમાં 80% C14 ની રેડિયો એક્ટિવિટી જણાય એનો મતલબ સંપૂર્ણ વિઘટન પામ્યો નથી હજી એ વિઘટનમાં 80% રેડિયો એક્ટિવિટી જણાય હવે અહીં બરાબર ધ્યાન રાખજો કે અહીં અર્ધાયુષ સમય આપ્યો છે 5730 વર્ષ તમારે એ નમૂનો કેટલા વર્ષ જૂનો છે એ શોધવાનું છે એટલે ટી શોધવાનું છે શું શોધવાનું છે ટી શોધવાનું છે તો અહીં ટી બરાબર 2.303/k log r નોટ / rt તો તમારે એમાં k જોશે r નોટ મૂળ સાંદ્રતા એટલે કે અહીં સાંદ્રતાને બદલે મૂળ રેડિયો એક્ટિવિટી જ્યારે એ જીવિત હોય ટી સમયે ટી બરાબર 0 સમયે એ 100% હોય પણ હવે કેટલી રહી 80% છે 20% નષ્ટ થઈ ગઈ C14 નો જે જથ્થો હતો એ 20% નષ્ટ થઈ ગયો 80% બાકી રહી એ બાકી રહેતી આવી છે રેડિયો એક્ટિવિટી તો RT 80% આવશે તો K કઈ રીતે મેળવો તો કે અર્ધાયુષ સમય આપ્યો છે તો K બરાબર 0.693/T1 શોધવાનો છે અત્યારે કેટલું 80% બાકી રહી છે જો એમ કીધું હોત ભાઈ 80% ઓછી છે તો ત્યાં 20% આવે પણ અહીંયા 80% જણાણે એટલે ટી સમય એવો સમય કે ત્યારે એની 80% C14 રેડિયો એક્ટિવિટી છે 100% નથી તો RT મળી ગયો હવે ટી બરાબર 2.303/k log R0/RT પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગનું સમીકરણ મૂલ્ય મૂકી દો વર્સ ઇનવર્સ લોગ 100/80 2.303 લોગ 1.25 100/80 એટલે 1.25 1.21×10⁻⁴ ઉપર આવેલ વર્સ જવાબ આવશે વર્સમાં 2.303×1 આટલો છે એટલે 0.12/5 0.6969 1.21×10⁻⁴ ઉપર નો માઇનસ 4 છે ઉપર
સદ્ર બાપુ 1845 વર્ષ એ વૃક્ષનો નમૂનો 1845 વર્ષ જૂનો છે એટલે 1845 વર્ષ પહેલા એમાં C14 નું પ્રમાણ રેડિયો સક્રિય કાર્બન નું પ્રમાણ 100% હતું પરંતુ 1836 વર્ષ 1845 વર્ષ એ નમૂનો જૂનો છે એટલે હવે એમાં રેડિયો એક્ટિવિટી નું પ્રમાણ કેટલું રહ્યું તો કે 80% રહ્યું બરોબર પ્રેક્ટિસ માટે અહીં 80% ને બદલે આપણે અહીં આપી દઈએ 70% 60% 70% 60% 50% એ તો ખબર છે 50% એ કેટલો હશે કેટલા વર્ષ લાગશે 5730 વર્ષ અડધો થવા માટે પણ અહીં જ્યાં 80 છે એને બદલે 70% જ રેડિયો એક્ટિવિટી જણાવી તો મૂલ્ય મૂકી દો 70%નું 60% અને 50% 50% એ લાજ જવાબ આવશે ક્યુ 5730 આ પ્રેક્ટિસ માટે કરજો પરંતુ આ પ્રકારના દાખલા પણ પૂછાતા હોય છે ખાસ કરીને બોર્ડ એક્ઝામમાં વ્યવસ્થિત જોઈ લ્યો હવે લખાણ સંબંધિત એક દાખલો જોઈ લઈએ 4.5 પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક આપ્યો છે 1.15 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ તો પ્રક્રિયકનો જથ્થો 5 ગ્રામ માંથી 3 ગ્રામ થવા માટે કેટલો સમય લાગશે તો અહીં k = 1.15 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ r નોટ મૂળ સાંદ્રતા 5 ગ્રામ માં આપી છે rt t સમય જે આપણે શોધવાનો છે ત્યારે જથ્થો 3 ગ્રામ જ થઈ ગયો તો એના માટે લાગતો સમય કેટલો તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગનું સમીકરણ 2.303/k log r0/rt 2.303k 1.15 × 10⁻³ log 5³ 2.303 1.15 × 10⁻³ log 5 અને ભાગાકાર કરો અને log 5 ઓછા log 3 કારણ કે એ આપણે log જાણતા હોય 0.6990 ઓછા 0.4771 ભાગ્યા 1.15 × 10⁻³ જવાબ આવશે સેકન્ડમાં આ સેકન્ડ ઇન્વર્સ છે એટલે સદ્રુપ આપતા 0.446 સેકન્ડ પછી મિનિટમાં માઈગ હોય તો એમાં કન્વર્ટ કરી નાખવાનું કલાકમાં માઈગ હોય તો એમાં કન્વર્ટ કરી નાખવાનું પહેલો જવાબ આવે સેકન્ડમાં પછી એને મિનિટમાં કન્વર્ટ કરો બરોબર આ રીતે છે એ સાદુરૂપ અને ખાસ કરીને લોગ ફરી પાછા રિવાઇઝ કરી લેજો આ પ્રકારના દાખલા હજી ઘણા બધા છે એની આપણે પ્રેક્ટિસ કરશું પણ કેટલાક સાથે સાથે હોમવર્કમાં આપું છું એ હોમવર્કના તરત જ છે એ મને મોકલી દેવાના બીજા વિદ્યાર્થી જે જોતા હોય છે પણ મારા કોન્ટેક્ટમાં ના હોય એ પણ છે એ મોકલી શકે છે પ્લસ જે વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે બહારના પરંતુ સબસ્ક્રાઇબ નથી કર્યું તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કે જેથી તમને ઇન ફ્યુચર નોટિફિકેશન અપડેટ મળતા રહેશે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ છીએ થેન્ક યુ સાઈરામ